નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કુંવરબાઈનું મામેરું યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના, અને તે અંતર્ગત દીકરીના લગ્ન પ્રસંગે રૂપિયા 12,000ની સહાય મળવા પાત્ર થાય છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે અથવા તમારા સગા સંબંધીઓમાં કોઈ પણની દીકરીના લગ્ન થાય તો તે દીકરીના લગ્ન પ્રસંગે રૂપિયા 12,000ની સહાય કઈ રીતે મેળવી શકાય તે અંગેની જે કંઈ માહિતી હોય તે તમને મળી જાય અને તમે તમારા સગા સંબંધીને જણાવી શકો. તો ચાલો હવે આપણે યોજનાની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરની યોજના છે અને યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે અને તે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર હાલમાં આ યોજના ઉપલબ્ધ છે. જો કોઈ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે. તો તેની આગળની માહિતીમાં આપણે જોઈએ તો મિત્રો, સૌથી પહેલાં આપણે આ યોજનાનો હેતુ જોઈ લઈએ. તો આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા પરિવારોના દીકરીઓના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. તો આ પ્રમાણે મિત્રો, સામાજિક અને શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા વર્ગના જે પરિવારો હોય તેઓની દીકરીના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવાનો સરકારનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય કેટલી. તો મિત્રો, તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂપિયા 12,000ની સહાય ચૂકવવામાં આવશે અને આ તારીખ એટલે કે 1/4/2021 પહેલાં જે કન્યાના લગ્ન થયેલા હોય તે કન્યાને જૂના દર મુજબ રૂપિયા 10,000ની સહાય છે તે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, જણાવવાનું કે લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો 2 વર્ષ પછી તમે અરજી કરશો તો તમને આ સહાય મળવા પાત્ર થશે નહીં. તો લગ્ન થયાના 2 વર્ષની અંદર જ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે પાત્રતાના માપદંડો શું છે. તો તેમાં સૌપ્રથમ આપણે આવક મર્યાદાનું ધોરણ જોઈ લઈએ. તો ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000ની આવક મર્યાદા રાખવામાં આવેલી છે, જ્યારે શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા નક્કી થયેલી છે. આ ઉપરાંત મિત્રો, આ યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવશે. અને ખાસ નોંધ અહીંયા જોઈ લો કે આ સહાયનો લાભ લેવા માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષની હોવી ફરજિયાત છે, તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. તો હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા, એટલે કે આપણે આ યોજનાનો લાભ લેવો હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌપ્રથમ આપણે કન્યાના આધાર કાર્ડની જરૂર પડશે. આ ઉપરાંત કન્યાના પિતા કે વાલીનું આધાર કાર્ડ, સાથે જ કન્યાના જન્મ તારીખનો પુરાવો જેમાં LC ચાલશે. આ ઉપરાંત યુવકની જન્મ તારીખનો પુરાવો તો તેમાં પણ LC કે જન્મ તારીખનો દાખલો ચાલશે. ત્યારબાદ આગળ જોઈએ તો લગ્નની કંકોત્રી, ત્યારબાદ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર. તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર જો તમારે કાઢેલું ન હોય તો તે કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેમાં કયા કયા ફોર્મ ભરવાના આવશે તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર વિડીયોની લિંક આપેલી છે, તે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને બીજી શું શું વિગતની જરૂર પડશે. આ ઉપરાંત મિત્રો, આપણે બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક જે યુવતીના નામનું રજૂ કરવાનું રહેશે અને કન્યાના ફોટાની પણ જરૂરિયાત રહેશે. વધુમાં મિત્રો, આપણે આગળ જોઈએ તો સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો જરૂર પડશે, જેમાં આર્થિક રીતે પછાત વર્ગના અરજદાર હોય તો તેઓના જાતિનો દાખલો જોડવાની જરૂર રહેશે નહીં. સાથે જ સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે
અને અરજદારના રહેઠાણનો પુરાવો, તો તેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કે ચૂંટણી કાર્ડ તેમાંથી કોઈ પણ એક રજૂ કરશો એટલે ચાલશે. અને છેલ્લે જોઈએ તો કન્યાના પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તો આમ મિત્રો, જે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેઓની પાસે આટલા ડોક્યુમેન્ટ કઢાવેલા હોવા જરૂરી છે. તો જો તમે આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો પહેલેથી જ તમે આટલા ડોક્યુમેન્ટ એકઠા કરી લેજો, જેથી કરી અને ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું. તો મિત્રો, ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકોએ હવે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે, કેમ કે આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા ઈ સમાજ કલ્યાણની વેબસાઇટની જે સ્ક્રીનશોટ છે તે જોઈ શકો છો અને તેની લિંક પણ અહીંયા તમે જોઈ શકો છો. તો ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in લખી અને ઓકે આપશો એટલે તમારી સામે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે. તો ચાલો હવે હું તમને આ જે વેબસાઇટ છે તે ખોલીને બતાવું કે કઈ જગ્યાએથી અરજી કરવાની રહેશે. તો મિત્રો, તમે બ્રાઉઝર ખોલી અને આપણે આગળ જોયું તે મુજબ ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે તે તમારી સામે ખુલી જશે. અને તે વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયા તમે ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર તે જોઈ શકો છો. અથવા તો તમે લેંગ્વેજ ચેન્જ કરવા માગતા હોય તો અહીંયાથી ગુજરાતી કરશો એટલે તમારી સામે ગુજરાતી ભાષામાં આ વેબસાઇટ ખુલી જશે. તો તેમાં અહીંયા જે ત્રીજા નંબરનું મેનુ છે, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, તે મેનુ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરી અને મેસેજ જોવા મળે તેને ક્લોઝ કરી દેશું. અને ક્લોઝ કર્યા બાદ અહીંયા તમને ક્રમ નંબર 5 ઉપર કુંવરબાઈનું મામેરુ યોજના જોવા મળી જશે. તો તે અરજી કરવાની સ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો કે હાલમાં આ યોજના અંતર્ગત અરજી કરવાની સ્થિતિ ઓપન લખેલું આવે છે, એટલે કે હાલમાં આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાય છે. આ ઉપરાંત મિત્રો, તેનું અરજી ફોર્મ તમારું જે ફોર્મ ભર્યા પછી કેવું નીકળશે તે જોવા માગતા હોય તો અહીંયા જે PDFનો લોગો છે તેના ઉપર ક્લિક કરશો એટલે નમૂનારૂપ ફોર્મ ખુલી જશે. અને સાથે જ તમારે જે કંઈ સોગંદનામું કે અન્ય વિગતો કરવાની આવશે તો તેના માટે અહીંયા જે બિડાણ છે તેના ઉપર ક્લિક કરશો એટલે તેનો નમૂનો પણ ડાઉનલોડ થઈ જશે. તો ચાલો હું તમને તે ડાઉનલોડ કરી અને બતાવું. તો આ પ્રમાણે જે સોગંદનામું અગાઉ રજૂ કરવું પડતું હતું તેના બદલે હવે આપણે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરશું એટલે ચાલશે. તો તમે અહીંયાથી સેલ્ફ ડિક્લેરેશન પણ ડાઉનલોડ કરી શકો છો. અહીંયા નાગરિક લોગિનનું બોક્સ જોવા મળે છે, તેમાં યુઝર આઈડી પાસવર્ડ નાખી અને કેપ્ચા કોડ ટાઈપ કરી લોગિન આપશો એટલે તમે ત્યાંથી અરજી કરી શકશો. અને રજિસ્ટર કઈ રીતે કરવું તે અંગેનો વિગત ખ્યાલ ન હોય તો તે અંગેનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે. તે વિડીયો જોઈ અને તમે એકદમ સરળતાથી રજિસ્ટર પણ કરી શકશો. તો મિત્રો, જો તમે અથવા તો તમારા સગા સંબંધીઓમાં કોઈ દીકરીના લગ્ન થયા હોય તો તેઓને આ યોજનાની લાભ લેવા માટે જણાવશો અને તેની વિગતવાર માહિતી માટે આ વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરી અને તેઓ પણ પોતાની દીકરીની આ યોજનાનો લાભ લેવા માટે જે વિગતવાર કાગળિયા તૈયાર કરી શકે. તો મિત્રો, આશા રાખું કે કુંવરબાઈનું મામેરુ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.